Namo Doi Sauvaryantanam, 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 Savanam, Omkara Mindu Sanyavta Nityam Jayanti Yogina, Kamadam Okshadam Chayu Mukarai Namo Namo, Manganam Bhagavanu Yuru Manganam Gautamurvi, Manganam Kunkundari Ujendra Mursu Manganam Namasamari Sadaya, Sanu Bhutya Chakha Sethi Sohai Bhavaya Sarvama, Kirao Nirutha Nidata. Kalash Amrut. Amrut Chandracharya Bhagavan Rachit Kalash Amrut Mo Swadhyay apne kari rahya chhe. Ema pehla be Kalash no Swadhyay puro karyo chhe ane trija Kalash no Swadhyay apne shuru karyo chhe. Pandit Rajmal ji dwara je tika lakhai chhe ena adhare apne aa swadhyay kari rahya chhe ane pujya Gurudeve આ રાજમલજીની ટીકાનો આધાર લઈ અને આ કળશ ઉપર ખાસ પ્રવચનો આપ્યા એ પ્રવચનનો આધાર આપણે લઈ રહ્યા છીએ તો કળશ ત્રીજો પર પરિણતિ હેતોર મોહ નામનો અનુભવાત વિરતમ અનુભાવ્ય વ્યાપ્તિ કલમા સીતાયા मम परम विशुद्धि ही शुद्ध चिन्ह मात्र मूर्ते भवतु समय सार व्याख्याय एव अनुभूते हा त्रीजो कलश छे एनो खंडान्वय सहित अर्थ एटले के पंडित राजमल जी नी टीका ते आ रीते छे मम परम विशुद्धि भवतु शास्त्रकर्ता छे अमृतचंद्र सूरी એટલે કે આ કળશના રચયિતા છે તે અમૃતચંદ્ર સૂરી છે આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય તેઓ કહે છે મમ વાત કરી એટલે પોતાની વાત છે એટલે અહીંયા ટીકાકાર એમ કહે છે કે શાસ્ત્રકર્તા અમૃતચંદ્ર સૂરી એ દ્વારા એમને એમ સમજાવવું છે કે જે આ કળશની રચના કરનાર એવા અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ પોતે કહે છે એટલે મમ જે છે એ એમે એમને લાગુ પડે છે એ પોતે પોતાની વાત કરે છે એટલે કહે છે કે શાસ્ત્રકર્તા છે જે તે અમૃતચંદ્ર સુરી છે આપણે જાણીએ છીએ કે અમૃતચંદ્રાચાર્ય જ આ કળશ અમૃતના રચયિતા છે પણ છતાં અહીંયા ટીકામાં કેમ એમ કહ્યું શાસ્ત્રકર્તા છે તે અમૃતચંદ્ર સુરી છે કેમ કે એમણે આ વાત જે કરી છે આ કળશની અંદર એ એમની પોતાના સંબંધીની વાત છે એટલે કે અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમ કહે છે કે હું આ ટીકા કરું છું તો તેથી અમારી પરિણતિ શુદ્ધ થશે એ વાત આમાં કરવાના છે એટલે અમારી એટલે કોની પરિણતિ શુદ્ધ થાય અને કોણ એવી ભાવના ભાવે છે આ ટીકાના કાળમાં અમારી પરિણતિ જે કર્માસિત થઈ છે મલિન છે તે શુદ્ધ થશે ટીકાના કાળમાં એ કોણ કહે છે તો કે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે એટલે એ વાત આપણા લક્ષમાં લાવવા માટે અહીંયા જે ટીકાકાર છે તે એમ કહે છે કે શાસ્ત્રકર્તા છે તે અમૃતચંદ્ર સૂરી તેઓ કહે છે મમ મને પરમ વિશુદ્ધિ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ થાવ અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમ કહે છે કે મને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ થાવ તો શુદ્ધ સ્વરૂપ એટલે શું પરમ સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ નિર્મળતા એ પ્રાપ્ત થાવ પરમ વિશુદ્ધિ શબ્દ મૂક્યા છે એટલે કે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ થાવ પણ એનો વિસ્તાર કરીએ તો એમ થાય કે પરમ સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ એટલે નિર્મળતા પ્રાપ્ત થાઓ સર્વોત્કૃષ્ટ નિર્મળતા પ્રાપ્ત થાઓ પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત થાઓ સાથી તો કહે છે કે સમયસાર અને વ્યાખ્યાયા એવ બેને જુદા પાડતા કહે છે કે સમયસાર એટલે શુદ્ધ જીવ અને તેના ઉપદેશથી જ વ્યાખ્યાયા એવ એટલે તેના ઉપદેશથી જ અમને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવ
એટલે શું કહેવા માંગે છે ભાવાર્થ એવો છે કે આ શાસ્ત્ર પરમાર્થ રૂપ છે, વૈરાગ્ય ઉત્પાદક છે. ભારત રામાયણ, ભારત એટલે મહાભારત આપણે જેને કહીએ છીએ, તે મહાભારત રામાયણની પીઠે એ રાગ વર્ધક નથી, પરંતુ આ તો વૈરાગ્ય ઉત્પાદક છે, જે વૈરાગ્ય પ્રેરે છે એ, અને જેમાં પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એવો પરમાર્થ સમાયેલો છે, એનો માર્ગ દર્શાવ્યો છે, એવું આ શાસ્ત્ર છે. તો કહે છે કે આ શાસ્ત્ર પરમાર્થ રૂપ છે, વૈરાગ્ય ઉત્પાદક છે, એ ભારત રામાયણ પેઠે રાગવર્ધક નથી. તો એવા સમયસારના વ્યાખ્યાન દ્વારા, એટલે કે એના ઉપદેશ દ્વારા, એની આ ટીકા કરવા દ્વારા, આત્મખ્યાતિ ટીકા જ્યારે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કરે છે, તો ત્યારે કે આવી ટીકા કરવા દ્વારા અમને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ, એટલે અમારી જે પર્યાયમાં મલિનતા છે તે દૂર થાઓ, એવું આ કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે. હવે પોતાની વાત આગળ લે છે, કેમ કે પોતાને એવી દશા પ્રાપ્ત થવાનું કહ્યું ને, એટલે કહે છે કે કેવો છું હું, કેવો છું હું, તો અનુભૂતે શુદ્ધ ચિન્હ માત્રે, અનુભૂતે શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તે, એટલે કે અનુભૂતિ, અનુભૂતિ એટલે અતિન્દ્રિય સુખ, તે જ છે જેનું સ્વરૂપ એવો હું છું. અનુભૂતે એટલે કે જેનું અનુભૂતિ, અતિન્દ્રિય સુખ જે છે એવું જેનું સ્વરૂપ છે એવો હું છું. અતિન્દ્રિય સુખ ની અનુભૂતિ કરવા વાળો હું ભગવાન આત્મા છું. આ પોતાનું જે શુદ્ધ સ્વરૂપ, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, દ્રવ્યાર્થિક નહીંથી જેવું છે તેવું, એ અપેક્ષાથી વાત લીધી. અનુભૂતે, અનુભૂતિ એટલે અતિન્દ્રિય સુખ, તે જ જેનું સ્વરૂપ છે, અનુભૂતિ કરવા વાળો જ હું છું. અને તેની અનુભૂતિ, સ્વરૂપની અનુભૂતિ કરું, સુખની અનુભૂતિ કરું, અતિન્દ્રિય સુખની અનુભૂતિ કરું, એવો હું છું. વળી કેવો છું, તો કે શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તે, શુદ્ધ અને ચિન્હ માત્ર અને મૂર્તે, ત્રણ શબ્દ જુદા પાડી. અને હવે પંડિતજી કહે છે કે શુદ્ધ એટલે કે રાગાદિ ઉપાધિ રહિત, શુદ્ધનો અર્થ છે રાગાદિ ઉપાધિ રહિત, ચિન્હ માત્ર એટલે ચેતના માત્ર, અને મૂર્તે એટલે સ્વભાવ. રાગ આદિ ઉપાધિ રહિત ચિન્હ માત્ર સ્વભાવ છે જેનો એવો છું, એવો હું છું. એનો ભાવાર્થ એમ છે કે દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્ય સ્વરૂપ આવું જ છે, દ્રવ્યાર્થિક નહીંથી શુદ્ધ છે, પર્યાર્થિક નહીંથી મલિનતા છે, પણ એની વાત નથી લેવી. અહીંયા દ્રવ્યાર્થિક નહીંથી જે પોતાનું સ્વરૂપ છે તે આવું જ છે, શુદ્ધ ચેતના માત્ર જેનો સ્વભાવ છે, એવું જે સ્વરૂપ છે ને એવો હું છું. એટલે ભાવાર્થ એવો થયો કે દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્ય સ્વરૂપ આવું જ છે. વળી કહે છે કે કેવો છું હું, તો કહે છે કે અવિરતમ અનુભાવ્ય વ્યાપ્તિ કલ્માશિતાયા. હવે એના શબ્દો જુદા પાડીને લઈએ, અવિરતમ એટલે અવિરત, નિરંતરપણે, અનાદિ, જેની આદિ નથી એવું અવિરતપણે, અનાદિ સંતાન રૂપે, અનાદિથી જે ચાલ્યું આવે છે અવિરતપણે, નિરંતરપણે. અનુભાવ્ય એટલે વિષય કષાય આદિ રૂપ શુદ્ધ ચેતના તેની સાથે છે, નિરંતર વિષય કષાય આદિ રૂપ શુદ્ધ ચેતના તેની સાથે છે. વ્યાપ્તિ એટલે વ્યાપ્તિ અર્થાત તે રૂપ છે. શું કહે છે કે નિરંતરપણે અનાદિ અનાદિ સંતાન રૂપે, એટલે એક પછી એક થાય એટલે સંતાન રૂપે, એવી વિષય કષાય વિનાની, વિષય કષાય આદિ વિનાની મૂળ દ્રવ્ય છે. તો અહીંયા તો પણ એ રીતે લે છે કે એ વિષય કષાય આદિ રહિત મૂળ દ્રવ્ય હોવા છતાં વિષય કષાય આદિ રૂપ અશુદ્ધ ચેતના છે, આ પર્યાયની અંદર તેની સાથે છે. વિષય કથાય આદિ રૂપ એ અશુદ્ધ ચેતના છે, વિષય કથાય રહિત શુદ્ધ સ્વરૂપ છે. એ તો પહેલા વાત કરી, પણ અત્યારે પર્યાયની વાત હવે કરતા કહે છે કે નિરંતરપણે અનાદિથી જે ચાલ્યું આવે છે, જીવ અનાદિથી જ એ મલિનતા સહિત છે, અનાદિથી કર્મ રૂપ મલિનતા સહિત જીવ છે. એટલે એવી જ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાન પણ પોતે પોતાને માટે એમ કહે છે કે નિરંતર અનાદિથી જે ચાલી આવતી આ
આ જે કર્મની ઉપાધિ અને એના સાથે જોડાવાથી થતા પોતાના જે ભાવ વિષય કષાય આદિ રૂપ એવી અશુદ્ધ ચેતના એ પર્યાયમાં છે, એની સાથે છે વ્યાપ્તિ અર્થાત તે રૂપે વિભાવ પરિણમન એવું છે, અને એવું વિભાવ રૂપ પરિણમન છે, વિષય કષાય આદિ રૂપ પરિણમન છે. તો કે છે કે એને કારણે શું છે તો કે કલ્માશિતા આયા એટલે કે કલંકપણું છે, અને એ કલંકપણું જેને છે એવો હું છું. આ પર્યાય અપેક્ષાએ પોતાની વાત કરી, પોતાને આવું કલંકપણું છે, આ કલંક છે. શું કલંક છે તો કે પોતે વિભાવ ભાવે પરિણમે છે, પોતાને વિષય કષાય આદિ રૂપ અશુદ્ધ ચેતના છે. આ આ અશુદ્ધ ચેતના એ પર્યાયમાં છે, એ અશુદ્ધ ચેતના પર્યાયમાં છે. એ વખતે પણ એમનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, પણ આ જે પર્યાયમાં જે છે એની વાત અત્યારે લીધી. તો આવું કલંકપણું જેને જેને એવો હું છું એટલે એનો ભાવાર્થ એમ થયો કે પર્યાર્થિક નહીંથી, પર્યાયને મુખ્ય કરીને જોવામાં આવે તો પર્યાર્થિક નહીંથી જીવ વસ્તુ અશુદ્ધપણે અનાદિની પરિણમી રહી છે. દરેક જીવ અનાદિથી એ અશુદ્ધપણે પરિણમી રહ્યો છે, પર્યાર્થિક નહીંથી એમ જ વસ્તુનું સ્વરૂપ છે, અને તે અશુદ્ધતાનો વિનાશ થતાં જીવ વસ્તુ જ્ઞાન સ્વરૂપ સુખ સ્વરૂપ છે. એટલે પર્યાયમાં જે આ અશુદ્ધિ છે એનો નાશ થાય અને પોતાનું જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એને અનુસરીને જ્યારે પરિણામ થાય છે તો એ જીવ પોતે સુખ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. હવે કોઈ પ્રશ્ન કરે છે કે જીવ વસ્તુ અનાદિથી અશુદ્ધપણે પરિણમી છે, આ બધા જીવોની વાત છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન તો પોતાની વાત કરે છે, પણ એમાં આખો ભાવ એવો છે કે જીવ માત્ર ખરેખર અનાદિથી એ અશુદ્ધ પરિણામી છે. જીવ વસ્તુ અનાદિથી અશુદ્ધપણે પરિણમી છે, ત્યાં નિમિત્ત માત્ર કોઈ છે કે નહીં, એટલે આવું અશુદ્ધપણે જે પરિણમે છે તો એનું કોઈ નિમિત્ત કારણ છે કે નહીં. તો ઉત્તર આ રીતે છે કે નિમિત્ત માત્રપણે છે તે કોણ, નિમિત્ત માત્રપણે છે અને પણ તે નિમિત્ત માત્રપણે છે તો પાછો બીજો પ્રશ્ન થયો કે તે કોણ છે નિમિત્ત માત્ર તરીકે. જીવ અશુદ્ધ પણે પરિણમી રહ્યો છે તો એમાં કોઈ એનું કારણ છે, નિમિત્ત કારણ છે? તો કે હા, નિમિત્ત પણે કારણ છે, નિમિત્ત માત્ર પણ છે. તો પૂછે છે કે તે કોણ, તો કે તે જ કહે છે કે મોહ નામનો અનુભવાત, એટલે મોહ નામન અને અનુભવાત બે શબ્દ જુદા પાડ્યા. મોહ નામન એટલે પૂદગળ પિંડ રૂપ આઠ કર્મોમાં મોહ એક કર્મ જાતિ છે. કુલ 148 કર્મની પ્રકૃતિ, અને એની પણ અસંખ્ય પેટા પેટા પ્રકૃતિ કરીએ તો અસંખ્ય પ્રકૃતિ થાય, પણ મૂળ વિચાર કરીએ તો ચાર પ્રકૃતિ ઘાતી કર્મની અને ચાર પ્રકૃતિ અઘાતી કર્મની, એટલે આઠ પ્રકૃતિ કર્મની છે. એમાં ચાર ઘાતી કર્મની પ્રકૃતિ પૈકી જે મોહની કર્મની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ એ નિમિત્ત કારણ છે. એ વાત અહીંયા કરે છે કે પૂદગળ પિંડ રૂપ, જો આ જે કર્મની પ્રકૃતિ જે છે એ પૂદગળના પિંડ રૂપ છે, પૂદગળના સમૂહ રૂપ છે. એ કારણે રજકણો ભેગા થઈ અને એવો સ્કંધ બન્યો છે જે એક પ્રકારનું કર્મ છે, એમાં આ મોહનીય કર્મ છે એ પણ એવું જ છે. તો કહે છે કે પૂદગળ પિંડ રૂપ આઠ કર્મોમાં મોહ એક કર્મ જાતિ છે, તેનો અનુભવાત, અનુભવાત એટલે ઉદય, એનો ઉદય અર્થાત વિપાક, એ મોહની કર્મનો ઉદય આવ્યો છે, એનો ઉદય વર્તે છે એટલે એનો વિપાક છે, એવી અવસ્થા છે. એમાં નિમિત્ત કારણ છે. શેમાં નિમિત્ત કારણ છે? પોતાને આ વિભાવ ભાવ રૂપ અશુદ્ધ પરિણતિ છે એમાં એ નિમિત્ત કારણ છે. એટલે એનો ભાવાર્થ આ રીતે થાય છે કે રાગ આદિ અશુદ્ધ પરિણામ રૂપ જીવ દ્રવ્ય વ્યાપ વ્યાપક રૂપે પરિણમે છે. પૂદગળ પિંડ રૂપ મોહ કર્મનો ઉદય નિમિત્ત માત્ર છે. મોહનીય કર્મ જે છે એ ખરેખર એને રાગ આદિ રૂપ કરાવે છે એમ નહીં, એ તો એમાં નિમિત્ત માત્ર છે, મોહનીય કર્મનો ઉદય છે. તો એ તો દ્રવ્ય કર્મ છે, જળ કર્મ છે, પૂદગળનો જે સમૂહ છે એનો ઉદય છે, એ તો નિમિત્ત માત્ર છે. પણ
પણ જીવ એની સાથે જોડાઈને એનું લક્ષ કરી અને રાગાદી અશુદ્ધ પરિણામ રૂપે પરિણમે છે. તો એ પરિણમવાને માટે અહીંયા એમ કહે છે કે વ્યાપક રૂપે પરિણમે છે. એમાં વ્યાપ્ય શું છે અને વ્યાપક શું છે? તો કર્મ કર્તા કર્મ અધિકારમાં એક રીતે એ વાત લેવામાં આવી છે કે આમાં વ્યાપક એ પેલા પૂદગળ છે, એટલે કે કર્મ છે, વ્યાપક થઈ અને આ જીવ જે છે તે તેનું વ્યાપ્ય બને છે. પણ એમાં જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરે છે માટે એ વ્યાપ્ય બને છે. ખરેખર એ પૂદગળ કર્મ જે છે એ વ્યાપક રૂપે ત્યારે જ પરિણમી શકે કે જ્યારે જીવ એ પૂદગળ કર્મ છે એના ઉદય સાથે જોડાય. જો જીવ એ કર્મના ઉદય સાથે જોડાતો જ નથી તો પછી પેલું વ્યાપક થતું નથી. શું? કર્મ. કર્મ તો વ્યાપક થઈ શકે નહીં. એટલે વ્યાપકપણું જે છે જીવને, તો એમાં પણ એ જીવનો પોતાનો દોષ છે. એટલે જીવ દ્રવ્ય વ્યાપક રૂપે પરિણમે છે. એટલે જીવ દ્રવ્ય વ્યાપક રૂપે પરિણમે છે. પોતે એવું થાય છે તો પછી પેલા જે કર્મના ઉદય છે એને વ્યાપક અને જીવ એનું વ્યાપ્ય થાય. એટલે અહીંયા જીવ દ્રવ્ય વ્યાપક રૂપે પરિણમે છે. પૂદગળ પિંડ રૂપ મોહ કર્મનો ઉદય એમાં નિમિત્ત માત્ર છે. અને એનું એને વધારે સ્પષ્ટ કરતા એક ઉદાહરણ આપ્યું છે અને કહે છે કે જેમ કોઈ ધતુરો પીવાથી ઘૂમે છે, નિમિત્ત માત્ર ધતુરાનું તેને છે. ધતુરાનું પ્રવાહી પીધું હોય તો પછી એ ભાન ગુમાવે છે. તો એવી રીતે અહીંયા વાત કહે છે કે અહીંયા પણ જીવ પોતે એક દ્રવ્ય કર્મ જે છે એના ઉદય છે એની સાથે જોડાઈ અને એ પોતે મોહ ભાવે થાય છે અને એમ થતાં એ વિભાવ ભાવે પરિણમે છે અને એની પરિણતિ અશુદ્ધ છે, એ અનાદિનું ચાલ્યું આવે છે. તો ધતુરાનું ઉદાહરણ લઈને વાત સમજાવી છે. કેવું છે એ મોહ નામક કર્મ? મોહ નામક કર્મ કેવું છે? તો કે છે કે પરપરિણતિ હેતો, પર એટલે અશુદ્ધ, પરિણતિ જીવના પરિણામ જેનું હેતો એટલે કારણ છે. એટલે કે અશુદ્ધ જીવના પરિણામ જેનું કારણ છે. પરપરિણતિ હેતો એટલે એનો અર્થ એ થાય છે કે અશુદ્ધ જીવના પરિણામ જેનું કારણ છે. એનો ભાવાર્થ એ છે કે જીવના અશુદ્ધ પરિણામના નિમિત્તે એવા રસ સહિત મોહ કર્મ બંધાય છે. આ મોહ કર્મ કેવું છે? જે મોહ કર્મનું કારણ શું છે? તો કે જીવના અશુદ્ધ પરિણામ, અને એ અશુદ્ધ પરિણામને કારણે એને એવો મોહનીય કર્મનો ભાવ બંધ થાય છે. અને એ ભાવ બંધ થાય છે તો સાથે એવા દ્રવ્ય કર્મને રજકણો એ દ્રવ્ય કર્મ રૂપે મોહની કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે. અને એ બંધાય છે અને પછી જ્યારે એ ઉદયમાં છે તો જીવ પાછો એ ઉદય સાથે જોડાઈ અને મોહ ભાવે થાય છે. આમ ચક્ર ચાલ્યા કરે છે. એટલે અનાદિથી આમ જ થઈ રહ્યું છે. તો જીવના અશુદ્ધ પરિણામના નિમિત્તે એવા રસ સહિત મોહ કર્મ બંધાય છે. પછી ઉદય સમયે એ પાછું નિમિત્ત થાય છે. નિમિત્ત કોને નિમિત્ત થાય છે? તો કે જીવના મોહ ભાવ થવામાં એ નિમિત્ત થાય છે. તો આ રીતે સાથે ને સાથે મોહની કર્મની વાત પણ સમજાવી દીધી અને એવા અશુદ્ધ પરિણામ જે છે એ જીવની પર્યાયમાં થઈ રહ્યા છે અને એને કારણે પોતાને પર્યાયની અંદર કલ્માશિતા એટલે કલંકપણું છે. અને એવું કલંકપણું પૂર્ણપણે દૂર થાય અને પૂર્ણ શુદ્ધ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થાય એવી ભાવના અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશમાં ભાવી છે. તો આપણે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આગળ લઈએ. ગુરુદેવે થોડો વિસ્તાર ગઈકાલે જે કર્યો હતો તે આપણે સમજ્યા છીએ. હવે આગળ લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ પહેલો, એના પાના નંબર 45 ઉપર અહીંયા બીજો પેરેગ્રાફ, ત્યાંથી ગુરુદેવ આગળ આપણને સમજાવે છે કે પોતાની ખાતરી પણ ભેગી આપે છે. કોણ? અમૃતચંદ્રાચાર્ય ભગવાન. શુદ્ધિ મને પ્રગતિ છે એની મને ખાતરી છે, અનુભવ છે, છદ્મશ છે, અલ્પજ્ઞ છે, સર્વજ્ઞ નથી. ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને આગળ સમજાવે છે.
પોતાની ખાતરી પણ આપે છે ભેગી. શુદ્ધિ મને પ્રગતિ છે એનું મને ખાતરી છે, અનુભવ છે, સદમસ્ત છે, અલ્પજ્ઞ છે, સર્વજ્ઞ નથી, અને વર્તમાન પંચમારામાં સર્વજ્ઞ નો વેરો છે. છતાં એમ કે છે મને પરમ વિશુદ્ધિ હો. એક બે વાત, એક તો શુદ્ધિ છે એની કબૂલાત કરે છે, અને આવો પંચમહારો હલકો કાળ ને આવો છે છતાં ભાવનામાં તો મને પરમ શુદ્ધ પ્રાપ્તિ થાવ એ મારી ભાવના છે. ભલે પાંચમો આરો હલકો આરો ઢીકણો આરો સમજાય છે આવી વાત હું સા એના એક એક પદના એક એક કલશમાં પરિપૂર્ણ વસ્તુ ભરી છે. ભગવાન આત્મા અમૃતના રસના સાગરથી તો ભરેલો પ્રભુ છે અંદર, પોતે જ અમૃતના સાગરના રસથી રસીલો છે. એવી સ્થિતિ તો અમને પંચમારાના મુનિ છીએ, આચાર છીએ, છતાં અમે એમ કહીએ છીએ કે અમને એ તે શુદ્ધિ તો છે. પણ પરમ વિશુદ્ધિ ભવતુ, છેલ્લો શબ્દ છે ને, ભવતુ પરમ વિશુદ્ધિ, પૂર્ણ આનંદ અમને પરમાત્મા દેશા પ્રગટ થવા. પણ વર્તમાનમાં તો પરમાત્મા દેશા થાય એવું છે નહીં ને, પાંચમારામાં તો મોક્ષ છે નહીં. આંબળને ન હોય પણ ભાવના કોની છે? અમને તો પરમ વિશુદ્ધિ પ્રાપ્ત થાય એક જ વાત છે, અમે કાળામાં ધોતા નથી. અમે તો અમારા આત્મા આમું જોઈને પૂર્ણ શુદ્ધની જે પ્રતીતિનો અનુભવ થયો છે એની પ્રાપ્તિની પ્રાર્થના તો છે એક જ વાત. પંડિતજી આ સંસ્કૃત સંસ્કૃત નું બધું અંપડ્યું જ હોય સમાતું બધું. એક તો વસ્તુ શુદ્ધ છે એમ સિદ્ધ નક્કી કર્યું, એના ટીકાળી સ્વભાવ ગુણો છે એ શુદ્ધ છે એમ નક્કી કર્યું, એની પર્યાયમાં પણ કેટલીક શુદ્ધતા વિતરાગી અતિન્દ્રિય આનંદના રસવાળી પ્રગટેલી છે એમ નક્કી કર્યું, અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાવ એવી ભાવના આ ટીકાના કાળમાં છે. ભાષા તો એ દિશે કે ટીકાથી થાવ, પણ ટીકાના કાળમાં અમારી શુદ્ધિ કાળ મારું વલણ ન્યા રહ્યા કરે. મારો નાથ પૂરણ પ્રભુ શુદ્ધ આનંદ ઘન છે એ ઉપર અમારું જોર વર્તે છે, એથી અમને એના કાળમાં અમને શુદ્ધિ થાવ એમ પોતાની ભાવના ભાવે. ભવતું ભવતું શું છે ને, થાવ. અમને સ્વર્ગ મળો કે અમે ભગવાન પાસે જઈને સાંભળીએ એ વાણી પંચમારાના મુનિ છીએ એટલે અપૂર્ણપણો છે એટલે ભગવાન પાસે જઈને સાંભળીએ એમ એમ ભાવના નથી કરી. શું વાણીથી છે અમે આત્મા છે એને તો કોઈ કાળ લાગુ પડતો નથી એમ કે છે,
પાંચમો વારો ને ચોથો વારો ને નર્ક નો વારો નું. તમે તો ભગવાન આત્મા અંદર પરમ પવિત્રતાના પિંડ પિંડ રૂપે પ્રભુ તો અંદર છે. એને અમે જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે. પણ અમારી દશામાં જે રીતે દ્રવ્યને ગુણ પૂરણ શક્તિનો સ્વભાવ છે એ રીતે દશામાં પૂર્ણતા નથી આવી એ અમારી કબૂલાત છે. ચેતનજી, હા હા હા, એ અમને પૂરણ થાવ. હા, પણ પ્રભુ તમે એટલું નથી જાણતા કે પાંચ વાળા સાધુ તો સ્વર્ગમાં જાય ને. પંચમારાના સાધુ મોક્ષ તો હોય નહીં એવું સિદ્ધાંત પણ નથી. અમે તો આ માગણી પ્રાર્થના કરીએ છીએ. સમજાણું કાંઈ સાથી શું કે છે? પરમ વિશુદ્ધિ શુદ્ધિ તો છે, એમાં પરમ શુદ્ધિ થાવ સાથી. ક્યાં કારણથી પરમ વિશુદ્ધિ થાવ? અમૃતચંદ્ર આચાર્ય તો અમૃત રેડ્યા છે. સાથી થાવ, સમયસાર વ્યાખ્યા એક શબ્દ પડી જશે ત્યાં. શુદ્ધ સમય સાર છે ને, વ્યાખ્યા એવ શબ્દ પડી ગયો છે ત્યાં. એવું જોઈએ શું કે છે? અમને પરમ વિશુદ્ધિ હો, એની વ્યાખ્યા આવે છે ને. શબ્દ નથી ઉપાડ્યો, પરંતુ નથી નથી ઉપાડ્યો. મમ પરમ વિશુદ્ધિ હો, આ અમને નથી જોતું સ્વર્ગ, નથી જોતું તીર્થંકર પદ, આ નથી જોતો અનુતર વિમાનનો ભાવ. અમે તો ભગવાન પૂર્ણાનંદ પ્રભુ છીએ એવી અમને પ્રતીત અને ભાન તો છે. પર્યાયમાં શુદ્ધિ પણ પ્રગટિ છે, એમાં કઈ અમારી ખાતરી છે. અમને કઈ પૂછવા જવું પડે એવું નથી ભગવાનને. એવા વિશ્વાસપૂર્વક ને શુદ્ધિના વેદન પૂર્વક કહીએ છીએ કે અમને પૂર્ણ શુદ્ધિ થાવ સાથી. હરિ કે છે, પૂર્ણ શુદ્ધિ થાવ સાથી છે ને અંદર. ચંદનજી અક્ષરોમાં બધા ભયક ભાવ ભયક બોલો. હા 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 હા, હે ઓ હો, આ તો સંતોની વાણી છે, વિતરાગની વાણી છે. સર્વજ્ઞ ભગવાનને અનુસારે વાણી નીકળી છે. દુનિયા ગણશે કે નહીં, માનશે કે નહીં, હું ટીકા કરું છું. એ દુનિયા માનશે કે નહીં એની કઈ પરવા નથી. અમે તો સત્ય છે તેને જાહેર કરીએ છીએ. અત્યારે એ જાતનો વિકલ્પ પૂછો છે, પણ અમને તો તેના કાળના એ વિકલ્પનું ફળ આવો એ નહીં. અમે તો શુદ્ધિનું પૂરણ શુદ્ધિ આવો. આ એ અંતરની દ્રષ્ટિના જોરની વ્યાખ્યા છે. સમજાણું કાંઈ?
સમયસાર વ્યાખ્યા, સમયસાર એટલે શું જીવ, તેની વ્યાખ્યા વિશેષ કથન જે બહુ ટૂંકું આમાં છે એનું વિશેષ કથન એટલે એમ એમ લીધું ઉપદેશ વ્યાખ્યા વિશેષ આખ્યા જે સામાન્યપણે જે શાસ્ત્રમાં છે એની ટીકા વિશેષપણે વ્યાખ્યા વિશેષ આખ્યાન કરતું એની સ્પષ્ટતા વિશેષતા જેમ થાય તેને અમે લખશું કહેશું. હા હા આ કથા નથી, આ તો આત્માની વાત છે. સમજાણું કઈ સમયસર એવ સુરજીવ તેના ઉપદેશથી એનો અર્થ વ્યાખ્યા એટલે વિશેષે કથનથી વિશેષે ઉપદેશથી ભાષા એમ લીધું જોયું વ્યાખ્યાનો અર્થ ઉપદેશ કર્યો. હા હા વિશેષે કથનથી અમને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવ. એક વચન ન વાપરતા બહુ વચન કેમ વાપર્યું? અમને એમ કીધું જો એ તો લખનાર અનુવાદ કરનાર કર છે ભાષાકાર કર છે પણ ભાષા એમ જ આવે અમને અમને એટલે આ વસ્તુ જે છે શુદ્ધ સ્વરૂપ તેની પ્રાપ્તિ આ ટીકાના કાળમાં થાવ એમ ભાવના છે. અમારી બીજી કોઈ ભાવના છે નહીં. દુનિયા વખાણ કરે હા ભારે ટીકા કરતા આવડી વ્યાખ્યાન કરતા બહુ સારસ આવડ્યું એ કઈ વસ્તુ નથી, એ તો પર વસ્તુ બધી છે. હા 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 એને આત્માને કોઈ સ્પર્શે નથી. ભાષા અને ભાષાનું એ ભગવાન આત્માને તો સ્પર્શે નથી એનું. હા એ બધું બાયમાં ખોલાય છે, ભગવાન અંતરમાં ખોલાય છે. સમજાણું કઈ અમને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવ. જો ભાષા કહી જોઈ સમયસાર વ્યાખ્યા એવ સાથી કે સમયસાર વ્યાખ્યા એવ એનાથી જ એમ જોઈ સમયસારની કથનીથી જ વ્યાખ્યા વિશેષની આખ્યાથી જ એના ઉપદેશથી જ એમ કે એના ઉદ્દેશથી તત્વ સુધી થાય એ તો વિકલ્પ છે. કથનની શૈલી બી શું આવે બાપુ અને કાંઈ એના વ્યાખ્યાથી અમને સુધી થાય એટલે કથન ઉદ્દેશથી સુધી થાય ઉપદેશથી સુધી થાય નહીં. હા હા આવું સ્વરૂપ છે વિતરાગ નો માર્ગ વિતરાગ પરમેશ્વર જીનેશ્વર નો માર્ગ કોઈ અલૌકિક છે એની કોઈ શરૂઆત અલૌકિક એની વચલી દશા અલૌકિક આ વચલી દશા મારા વાવા સાથે અને મુનિ છે ને હા શરૂઆત વાળા સમકીતી મુનિ મધ્યમમાં છે બધું ઉત્કર્ષ દિશા છેલ્લી પ્રાપ્તિ ઉત્કર્ષ ની કરે કહેવા માંગે. હા હા અમે મધ્યમ દિશામાં તો વર્તીએ છીએ. હા 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 અમારો આનંદ નો નાથ સાગર અનંત આનંદ થી સાગર નું અનંત આનંદ નું પૂર વહે છે એમને. હા આત્મા એને કહીએ કે જે અનંત ઇન્દ્રિય આનંદનો પૂર છે એને આત્મા કહીએ એનું
જ્ઞાન ને એની શ્રદ્ધા થતા એ અતિન્દ્રિય જ્ઞાન નું જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન નો આનંદ દશામાં આવે એ તો એની શરૂઆત છે. આચાર્ય છે, હા મુનિ છે, પ્રચુર સ્વસંવેદન છે, જે પાંચમી ગાથમાં આવે છે. પણ એથી પૂર્ણ મને આનંદ ની પ્રાપ્તિ થાવ, હા એક જ ખોલાઈ રહ્યું છે કે છે. ભલે વિકલ્પ હો, ટીકા હો, પણ અમારું ઘોરણ તો આ એક છે. સમજી અમને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવ ભાવા આમ છે. આ શુદ્ધની પ્રાપ્તિ થાવ આમાં કેમ કહ્યું? શાસ્ત્રની હવે મહત્તા બતાવે છે કે આ શાસ્ત્રો મહાસાર શાસ્ત્ર એમ બતાવે છે. આમ આ શાસ્ત્ર પરમાર્થરૂપ છે. જોયું પરમાર્થરૂપ પરમ પદાર્થની પ્રાપ્તિનું બતાવનારું શાસ્ત્ર. આ કોઈ વિકથા ને કથા ને રાગની કથા ને રાગ વધે ને એનાથી આમ થાય ને પછી સ્વર્ગ મળે ને એ આમાં વાત છે જ નહીં. આ શાસ્ત્ર તો પરમાર્થરૂપ છે, સમય સાર પરમાર્થરૂપ છે. સાર એટલે જ પરમાત્મ સ્વરૂપ છે, સમય સાર એટલે પરમાર્થ સ્વરૂપ છે. એ શાસ્ત્ર વૈરાગ ઉત્પાદક છે. બે વાત લીધી, શાસ્ત્ર પરમાર્થરૂપ છે, પરમ પદાર્થ સ્વરૂપ બતાવનાર છે, પરમ પદાર્થ પ્રભુ પરમાત્મા, અને વૈરાગ ઉત્પાદક છે. પર તરફથી ઉદાસીન કરે એવું છે. હું જાણું કાંઈ પોતાના સ્વરૂપની પૂરણ પ્રાપ્તિ એવું જે આ પરમાર્થ શાસ્ત્ર એને બતાવનાર છે. અને પરથી વૈરાગ ઉત્પાદક છે. વિકલ્પ માત્રથી ખસીને ઉદાસીન થવાનો આ શાસ્ત્ર છે. હું જાણું કાંઈ વૈરાગ ઉત્પાદક છે. શાસ્ત્ર વૈરાગ ઉત્પાદક નિમિત્તિ કથન છે ને. એમાં તો એ જ આવશે. ભગવાન પરમાર્થરૂપ પરમાત્મા અસ્થિ રૂપે અને પરની નાસ્તી એટલે રાગના અભાવ રૂપે એવું જાણવામાં આવશે. એથી આ શાસ્ત્ર વૈરાગ નો ઉત્પાદક છે. એક બાજુ એમ કે વિતરાગની બીજ ધનીથી પણ આત્મજ્ઞાન ન થાય, પરમાત્મા પ્રકાશ એમ કે ક્યારેક કઈ અપેક્ષા છે જાણું છું ને. દીવ ધ્વનિથી કઈ કઈ આત્માને જ્ઞાન ન થાય તો દીવ ધ્વનિ તો પર છે. આ કે છે કે આ શાસ્ત્રથી પરમાત્મા વૈરાગ ઉત્પાદક છે. નિમિત્ત આવું છે, ઉત્પન્ન થાય છે પોતાથી, પણ શાસ્ત્ર નિમિત્ત આવું છે. નિમિત્ત કરતું નથી પણ નિમિત્ત આવું છે એમ. આવું નિમિત્ત હું જાણું કાંઈ અસ્થિ કરી. ભારત રામાયણની પેટી રાજવર્ધક નથી,
આ બધા હોય, આ કેતા તમે શ્રેષ્ઠ છે. ભારતીય વાંચું છે, રામાયણ વાંચું છે, શ્રેષ્ઠ સાહુજી કેતા. હા, સર્વજ્ઞની વાણી શાસ્ત્રો, તે દિગંબર શાસ્ત્રો, એ જૈન વાણી, વિતરાગની વાણી. હા 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 હા, એ તો પરમાર્થ ભગવાન ને બતાવે. આમાં ઉદાસીન પરમા સ્થાન બતાવે, ઉદાસ ઉદાસ. હા હા, જેનું આસન પરથી તદ્દન ભિન્ન છે, એવું વૈરાગ ઉત્પાદક છે. આ તો બીજા શાસ્ત્રોમાં તો લડાઈ ને આ ને આ ને મારવા ને મરી જ ગયેલા છે, મરી ગયેલા ને મારો, એ બધા રાગ વ્રત છે. દુનિયાને લાંબે આંખમાં શું થાય, અઢાર રામાયણ વાંચી છે એટલે ભાઈ કે છે, વિદ્યાનંદજી છે ને, અઢાર અઢાર રામાયણ આમ કે છે કે ભાઈ ભારતના રામાયણ ને પેટે રાધ વર્ત નથી. હે, એની વધારે રામાયણ છે, અઢાર રામાયણ. ગીતા તો એક સાધન છે, તો લોકો હવે પચાર એમ બહુ છે. આ તો અઢાર રામાયણ, અઢાર જાતની રામાયણ વાંચી છે, અઢાર જાતની એમ નથી. હે, ઘણી જાત હોય, ટીકા ટીકા હું હોય જૂના છે, ટીકા એ બધું અઢાર જાત એમ આવ્યું છે. આ કે છે કે આ પ્રભુ આ શાસ્ત્ર છે, એનાથી બીજા આ શાસ્ત્રો તો રાગના વર્ધક છે. આ શાસ્ત્ર તો સ્વરૂપમાં સ્વરૂપની પરિપૂર્ણતાની પ્રાપ્તિની અસ્થિ બતાવે છે, અને પર પદાર્થમાં બિલકુલ અંશનો અભાવ, એમાં જેનો પરનો સંબંધ છે જ નહીં, એવું વૈરાગ ઉત્પાદક આ શાસ્ત્ર છે. હા હા, એમ તો એમ કહીને એમ કહ્યું કે આ શાસ્ત્રથી મને આમ થાવ, છતાં પાછું કીધું કે શાસ્ત્ર છે વૈરાગ ઉત્પાદક છે, રાગ ઉત્પાદક નથી. શાસ્ત્ર તરફનું ભણતરથી રાગ ઉત્પાદક એમાં નથી, એમાં કહેલું છે એમાં વૈરાગ ઉત્પાદક છે. સમજાણું કાંઈ, કેવો હું છું? એટલે બે વાત થઈ, શાસ્ત્ર અને શાસ્ત્રથી વિરુદ્ધની વાત. હવે હું કેવો છું? હા હા, અનુભૂતિ, અનુભૂતિ અતિન્દ્રિય સુખ તે છે સ્વરૂપ જેનો એવો છું. હા હા હા, આ પંચમાળાના મુનિ આચાર્ય કેવળીના વિરહે પણ એમ કે છે, આ હું છું તે છું કોણ પણ આ અંદર, આ અતિન્દ્રિય સુખ તે જ સ્વરૂપ છે, અતિન્દ્રિય આનંદ તે જ છે સ્વરૂપ, તે જ છે, તે જ છે સ્વરૂપ જેમ. હા હા હા, વ્યવહાર પણ તો આપણે આદિનો એનું એનું સ્વરૂપ નથી એમ કે છે, છતાં કહેશે મારી ફરિયાદ વ્યવહાર નહીં, કલુષિતતા છે. હા હા હા, એક એક શ્લોકને જુઓ તો ગંભીરતાનો પાર ન મળે. અતિન્દ્રિય સુખ તે છે સ્વરૂપ જેનું એવો, હું આ આત્મા જે છે એ કેવો છે,
કે અતિન્દ્રિય સુખ જેનું સ્વરૂપ છે એવો આત્મા છે. એમાં દુઃખે નથી, રાગે નથી, વિકલ્પ નથી, અલ્પજ્ઞતા નથી. આ હા હા એ તો અતિન્દ્રિય સુખ નો સાગર છે, એને આત્મા કહેવામાં આવે છે. હા જિનેશ્વર દેવ પરમેશ્વર એમ કે છે, એ મુનિ પોતે કે છે. હે હા અતિન્દ્રિય સુખ તે જ છે સ્વરૂપ, એ જ છે સ્વરૂપ, તે જ છે સ્વરૂપ. એ તો એકાંત થઈ જાય છે, તે જ છે એમ કીધું ને. અતિન્દ્રિય સુખ તે જ છે સ્વરૂપ, કથનચિત અતિન્દ્રિય સુખ સ્વરૂપ છે, કથનચિત ઇન્દ્રિય સુખ સ્વરૂપ. અનેકાંત કરો ને, આ અનેકાંત એમ નથી. સુખ અતિન્દ્રિય તે સુખ જેનો છે અને બિલકુલ દુઃખ નથી એનું નામ અનેકાંત છે. સમજાણું કાંઈ? અનુભૂતિ અતિન્દ્રિય સુખ અનુભૂતિની વ્યાખ્યા કરી, અતિન્દ્રિય સુખ. હા હા આમાં કીધું ને, કૃષ્ણ કીધું છે ને, મારી બારમ છે એ પણ વિકલ્પ છે, એમાં એ અનુભૂતિને કીધું છે. બારમાં પણ અનુભૂતિને એમ કહ્યું છે કે અનુભૂતિ સ્વરૂપનો અનુભવ કર્યો. હા હા એ અનુભૂતિ અતિન્દ્રિય આનંદ સુખ સ્વરૂપ છે. આઠ વર્ષની બાળિકા પણ જયારે સમ્યક દર્શન પામે છે, અનુભૂતિને પામે છે, ત્યારે આનંદને પામે છે. હા હા હું જાણું કાંઈ. અનુભૂતિ અતિન્દ્રિય સુખ તે જ છે સ્વરૂપ જેનું. બીજા બધા ગુણ ક્યાં ગયા? એમાં અમાઈ ગયા નહીં કામ. અતિન્દ્રિય સુખ તે જ છે સ્વરૂપ જેનું, એક જ ગુણ લીધો એની સાથે બધા આનંદ સાથે. પણ પ્રધાનતા આનંદની છે, દુનિયાને જોવે છે સુખ, સુખને માટે જાવા નાખે છે ને. એથી કે બાપુ સુખ તો તારામાં છે, અમે ભર્યું છે. ક્યાંય ધૂળમાં બાયડમાં ક્યાંય સુખ છે નહીં. એ બાયડીમાં નથી, પૈસામાં નથી, મકાનમાં નથી. હા એ તો અનુભૂતિ સ્વરૂપ છે, અતિન્દ્રિય સુખનો તે જ જેનું સ્વરૂપ છે. અતિન્દ્રિય સુખ તે જ જેનું સ્વરૂપ છે. હા 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 એના આત્મા કહીએ કે છે. ભૂલા કે આત્મા બીજાને દયા પાડે, બીજાને હિંસા કરે, બીજાને મદદ આપે, બીજાના કાર્ય કરી દે, સુધારી દે, એ આત્મા. એ બધી વાત તું જોખી છે. વળી કેવો છું, સૂચન માત્ર મૂર્તિ. એકનું સુખ નાખ્યું છું ને, એટલે હવે ભેળવે છે. શુદ્ધ રાજાની ઉપાધિ રહી પણ વૈરાગ કર્યો હતો ને, રાગાદી ઉપાધિ રહિત અને એકનું શું કીધું છું ને, તેથી રાગાદી ઉપાધિથી રહિત છું, વિકલ્પ માત્ર મારામાં નથી. દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો વિકલ્પ છે એ પણ મારા સ્વરૂપમાં નથી. હા 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 એવો હું અંદર છું. હા હા
અને ચિન્ન માત્ર ચેતના માત્ર સ્વભાવ છે, જોયું? પણ નાખ્યું સુખ ની હારી ચેતન નાખ્યું બે. ચિન્ન ચેતના માત્ર સ્વભાવ છે, આનંદ ની સાથે ચૈતન્ય સ્વરૂપ છો. વાહ, શુદ્ધ રાગ વિકલ્પ થી ઉપાધિ ની રહી ચેતના માત્ર ભાષા છે ને, ચિન્ન માત્ર. ન્યાય એમ કહ્યું હતું કે સુખ તે સર્જન, આને વળી કહ્યું કે જ્ઞાન માત્ર જ હું છું, એમાં આનંદ ભેગો આવી જાય છે, આનંદ ગુણો ભેગા. પણ ચિન્ન માત્ર મૂર્તિ છે, એકલો જાણક 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 સ્વભાવ સ્વરૂપ થી હું આત્મા છું. હા, આવી ચીજ સાંભળવા મળે નહીં, એ કેદી એને વિચારમાં આવે, કેદી એની શ્રદ્ધામાં લાવે, અને ક્યારે એની પરણતી થાય. હા, તો મૂળ સ્વરૂપ તો આ છે, સમજાણું કઈ? ચેતના માત્ર સ્વભાવ છે, મૂર્તિ સ્વરૂપ. પેલા મેં સ્વરૂપ કહ્યું હતું ને, અત્યંતરી સુખ તે સ્વરૂપ, એમ આ પણ એમ જોઈએ. ચેતના માત્ર સ્વરૂપ છે, સ્વભાવ છે, ચેતના માત્ર સ્વભાવ છે. એકલો જાણવું 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 જાણવું, જ્ઞાતા 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 સ્વભાવ માત્ર મારું સ્વરૂપ છે. જાણવા જ્ઞાતા માત્ર મારું સ્વરૂપ છે. કોઈને હું કરી દઉં ને કોઈથી પાસેથી લઉં એવું મારું સ્વરૂપ નથી. હા હા, જેનો ચેતના માત્ર સ્વભાવ છે, જેનો એવો છું, એવો હું છું એમ છે. ભાવાર્થ આમ છે કે દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્ય સ્વરૂપ આવું છે. શું કીધું? દ્રવ્ય એટલે વસ્તુ ત્રિકાળી, એને જોનારી નયના પ્રયોજનથી જોઈએ તો તે વસ્તુ એવી જ છે ને. દ્રવ્યાર્થિક, દ્રવ્ય એટલે વસ્તુ, અર્થ એટલે પ્રયોજન. જેનું પ્રયોજન જ્ઞાનનું દ્રવ્ય છે, જેના જ્ઞાનનું પ્રયોજન વસ્તુ ટીકાવ છે, તે દ્રવ્ય સ્વરૂપ આવું છે. એ નયના સ્વરૂપનો વિષય તો આવો છે. હા હા હા, દ્રવ્યાર્થી દ્રવ્યાર્થી બનાવ્યા. દ્રવ્યાર્થિક નહીં એટલે દ્રવ્ય એટલે વસ્તુ ટીકાવી, એને જોનારી નહીં, એનું જે પ્રયોજન એ દ્રવ્ય સ્વરૂપ છે, એ દ્રવ્ય સ્વરૂપ આવું જ છે. છતાં હવે મારી પર્યાયમાં ફેર છે કે વસ્તુ તો આવી જ છે, સુખ સ્વરૂપ છે, ચિન્ન માત્ર સ્વભાવ છે, એવી જ ચીજ છે વસ્તુ આત્મા. પણ એની દશામાં ફેર છે, વર્તમાન હાલત પર્યાય હાલત દશા અવસ્થા પર્યાય દ્રષ્ટિએ વ્યવહારે
કેમ છે હવે કહી શકે છે? નિશ્ચય દ્રવ્યાથી નહીં આવો છો એમ કીધું. હવે વ્યવહાર નહીં, પર્યાય નહીં, કેવો છો અત્યારે એ કે છે. અવિરત અનુભવ વ્યાપ્તિ કલમા સીતાયા નિરંતર. હા હા, આચાર્ય છે, મુનિ છે, એ શુદ્ધ સ્વરૂપ પ્રગટ્યું છે, પણ પૂર્ણ શુદ્ધ નથી. એથી અશુદ્ધતા નિરંતર મારી પર્યાયમાં વર્તે છે. આ સમજાણું કહેવાય. એક બાજુ એમ કે એક સમ્યક દ્રષ્ટિને રાગે નથી, દુઃખે નથી, કઈ નથી, ક્યાં લઈને વાતો એમ કરે તે મતલબ પંજા અટકી જાય. શિક્ષાને એમ થઈ ગયું ને ત્યાં અમે કઈક ફેર્યું છે કે છે માણ કુટુંબ એમ કે છે. બસ આત્માને દુઃખ છે, જ્ઞાનીએ દુઃખ છે, દુઃખ વેદૈત્રી પર કસાય વાવો કહેવાય. હા અરે પ્રભુ કેટલાય કાગ લાગ્યા. હા હા કે છે અવિરત નિરંતરપણે અનાદિ સંતાન રૂપે. ભલે હું મુનિ છું, ભલે શુદ્ધિ પ્રગટી છે, પણ એ અશુદ્ધતા છે તો અનાદિની છે. જે અત્યારે બાકી છે અશુદ્ધતા પર્યાયમાં એ અનાદિની છે. અશુદ્ધતા તદ્દન ગઈ થી ને નવી થઈ છે એમ નથી, કેમ કે પૂર્ણ શુદ્ધતા પ્રગટી જ નથી. હા હા સમજાણું કઈ આચાર અમૃતચંદ્ર આચાર દેવ મુનિ એમ કે છે કે નિરંતરપણે અનાદિ પ્રવાહ રૂપે સંતાન પ્રવાહ, સંતાન એક પછી એક પછી એક અનાદિ છે. વિષય કસાયજ રૂપ અશુદ્ધ ચેતના. હા હા હા, મારી ચેતનામાં પરલક્ષી ભાવ પણ વર્તે છે અનાદિનો, અત્યારે પણ થોડો છે. હા હા હા, સ્વાશ્રય જો પૂર્ણ થઈ ગયું હોય તો આ હોઈ શકે નહીં. હા હા, આવો મારા ઘર માણો હેજો, સમજાવું લખવો કઠણ પડે. શું આપીશ તું ત્યાં? સંજય પૂછશે નહીં, કઈ કહેતા હતા મારા તો કઈ. હા હા, આવું મારે છે. આઠ આઠ વર્ષના બાળકો પણ સમજી કેવડિયા પામતા. હા હા હા, ભરી પડી વસ્તુ છે ને, તારી નજર ને આવશે નારાયણ રહી ગયો છે. હા હા, ઓહો એક એક શ્લોકમાં કેટલું પડે છે મને. અવિરત એટલે અનાદિ સંતાન, અનુભાવ્ય વિષય કસાય અશુદ્ધ પરિણામ. વિષય કસાય શબ્દ આ તો મની છે, પણ વિષય એટલે પરતર ભોરણ છે ને, એટલો વિષય જાય છે. વિષય નામ પાંચ ને નામ છે, એનો ભોગની અહીં ત્યાં નથી મની, પણ મારું વર્ણન હજી પર ઉપર જાય છે એટલો વિષય છે. જેટલો રાગ છે ને એટલું વિસ્પર ઉપર જાય છે. લક્ષ્મી ભલે વાણી સાંભળવી હોય, ભગવાનના દર્શન હોય, પણ એ બધો રાગનો વિષય છે. આ વિષય કસાયાદિ રૂપ રાગનો પ્રહાર અશુદ્ધ ચેતના છે. મારી પર્યાયમાં અવસ્થામાં હજી અનાદિની અશુદ્ધતા વર્તે છે,
પૂર્ણ અશુદ્ધતા નહીં, પૂર્ણ શુદ્ધતા નહીં. પણ અનાદિની સંતાન વિષય અશુદ્ધ તેની સાથે છે વ્યાપ્તિ. હા હા, અથા તે રૂપ છે વિભાગ પરિણમન જોયું. હા હા, વ્યાપ્તિ છે હજી, વારંવાર વિભાવમાં પરિણમન થાય છે. હા હા, આચાર્ય મુનિ છે, દિગંબર સંત વનવાસી, એમ કે છે કે હજી મને મારી પર્યાયમાં શુદ્ધિ તો પ્રગટી છે, ભગવાન આનંદના ભેટા તો થયા છે, પણ પર્યાયમાં હજી કલુષિતતા એટલે રાગની વ્યાપ્તિ એટલે વારંવાર રાગ ત્યાગ કરે છે. હા હા હા, બિલકુલ રાગ નથી જ છે થતો એમ નહીં કે કોઈ વાર બિલકુલ થયો નથી અને પછી થાય છે એમ નહીં, નિરંતર રાગ વ્યાપે જ રાગ થાય છે. હા હા હા, સમજાણું કઈ આવી ધર્મકથા છે ધર્મચંદી, આટલી વાત છે બાપા. વિતરાગ પરમેશ્વર જનેશ્વર દેવ એના વાણીના ભાગો અલૌકિક વાત છે. એનો એક આ ભાગ છે, વાણી તો દેવધની હોય શકે. હા હા, એનો આ તો ભાગ છે મની પૂતિ. વિભાવ પરિણમન એવું છે, છે કેવો હું છું એમ કીધું ને પેલો, એમ કીધું તું વળી કેવો છું કે આવો છું એમ કીધું, ચેતના માત્ર ને આનંદ માત્ર. વળી કેવો છું એ પર્યાય છે, એટલે હું કેવો છું એ દ્રવથી, હવે હું કેવો છું એ પર્યાય છે, બે વાત છે. હા હા, છોકરાને ભણવું હોય ને એમ એને મારે બહુ ધ્યાન રાખે, નહીં કોલેજમાં ધ્યાન રહે. હા, નાપાસ થાય, અહીં નાપાસ થાય છે એની તો ખબર ન હોય. હા હા, પાસ ન થાય ને બાપ ને ટકે, આ પાસ ન થાય તો ચાર ગતિમાં રખડવું પડે એને નહીં. કે છે તે વ્યાપ્તિ તે રૂપ છે વિભાવ એવું છે, કલમાશિતા કલંક પણ જેને છે એવો હું છું, કલંક છે મને પર્યાયમાં. હા હા, મારો નાથ તો અતિન્દ્રિય આનંદ ને ચીન માત્ર મૂર્તિ સ્વરૂપે છે, સમ્યક દ્રષ્ટિ ધર્મી તો પોતાના આત્માને અતિન્દ્રિય આનંદ અને ચિન્હ માત્ર જ્ઞાન માત્ર સ્વરૂપે જાણે છે વસ્તુ એ, પણ મને પર્યાયમાં રાગનો કલંક છે હજી. હા હા હા, રાગ ઉત્પન્ન થાય છે હજી. હા હા, આચાર્ય છે મણી છે. હા હા, શુદ્ધ ઉપયોગ ને પ્રેરણ છે, પણ વિકલ્પ ઉઠે છે ત્યારે. હા હા, એટલું તો કલંક પણ છે ને એવો છું પર્યાય નહી, સમજાણો ભૂલામે એમ કહ્યું છું કેવો છું હું કે અનુભૂતિ અતિન્દ્રિય સુખ તે જ છે સ્વરૂપજેનો એવો, અને રાગાદી ઉપાધિ રહીત ચેતન માત્ર સ્વભાવ છે જેનો એવો, એ તો દ્રવ્યાથી નહીં થી વાત કરી, વસ્તુની સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે સ્થિરતાથી એટલે, પણ હવે પર્યાયમાં બાકી છે એનું શું. હા હા હા, સમજાણું કઈ પર્યાયથી નહીં થી એટલે જ વ્યવહારથી વ્યવહાર નહીં થી
દ્રવ્યાથી ઘટી ગયા. એટલે અવસ્થા દ્રષ્ટિથી જે વસ્તુ અશુદ્ધપણે અનાદિની પ્રણમી છે. મુનિ એમ કે છે આચાર, મને પણ હજી અશુદ્ધ કલંક છે. એક બાજુ એમ કે સમ્યક દ્રષ્ટિને મલિનતા હોય નહીં, અશુદ્ધતા હોય નહીં, તો એનું જ્ઞાતા દ્રષ્ટા તેજી છે. એક બાજુ એમ કે ક્રમ ધારા અને જ્ઞાન ધારા જ્ઞાની ને બે હોય. જેટલી નિર્મળતા પ્રગટિ છે એટલી આત્મધારા, જેટલી રાગ ધારા છે તેટલી કર્મ ધારા. એની આ વાત કરે છે. જીણ માત્ર સ્વરૂપ છો, અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છું, એ જ્ઞાન ધારા છે. જેટલો જે રાગ આવે છે, કલંક થાય છે રાગનો, એ ચૈતન્ય ન શોભે. આનંદના સાગરને કલંક નશું, રાગ નશું છે. એ ચિન્હ માત્ર જેના સ્વરૂપ છે, એકનું જ્ઞાન માત્ર જેનું સૂર્ય, એને રાગ શુભ રાગ પણ કલંક છે. આમાં તો મુનિ છે, તે અશુભ તો છે નહીં. હે, શું કીધું? અશુભ તો છે નહીં, અમુક સમય પ્રકાશમાં આવે નથી. અશુભ તો છે જ નહીં મુનિ ને. શુભ આવે છે ધર્મના લોભી આવે, ઈચ્છા ઉત્પન્ન થતી થાય, ગરીબ ઉદેશ કરે. શૈલી તો, શૈલી તો જુઓ. અશુદ્ધપણે અનાદિની પ્રણમી છે, એટલે કે આ અશુદ્ધપણું કઈ નવું નથી મારી માં. નવું તો શુદ્ધપણું પ્રગટ્યું છે, હજી ઓછું છે, પણ અશુદ્ધપણું છે તો અનાદિનું છે. હજી બાકી રહી ગયું છે થોડું અશુદ્ધ, મુનિ ને આચાર ને એ કલંક છે, એ પણ અનાદિનું કલંક મારું છે. એ મારી પર્યાયનું, મારામાં મારાથી છે. ષટકારકનું પરિણામ ને મારું મારામાં છે. નિર્મળ પરિણમન પણ મારું મારામાં છે, દ્રઢ દ્રષ્ટિએ. અને પર્યાય દ્રષ્ટિએ મલિન પરિણામ પણ મારું મારામાં ષટકારથી છે. કર્મ તો નિમિત્ત માત્ર છે, એ કે છે. સમજાણું કાંઈ? અશુદ્ધપણે અનાદિની પરિણમી છે, તે અશુદ્ધતાનો વિનાશ થતા, એ અશુદ્ધતાનો નાશ થતા જી વસ્તુ જ્ઞાન સ્વરૂપ શુભ સ્વરૂપ છે. બે લીધું પાછું પૂર્ણ જયારે થઈ ત્યારે એકલું જ્ઞાન ને એકલું સુખ રહેશે, અશુદ્ધતા રહેશે નહીં. હવે પ્રશ્ન કોઈ કરશે? મેં લખું આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ત્રીજા કળશનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.